રાજપીપળામાં એરપોર્ટ બનાવવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી મંજૂરી માંગી હોવાની જાહેરાત પૂર્વ વનમંત્રી શબદચરણ તડવીએ કરી છે, જેનાથી રાજપીપળામાં રોજગારી સાથે પ્રવાસીઓ માટે પણ સરળતા થશે, જે બાબતે એક ખુશીની લહેર ફેલાઈ છે. મોદી સરકારની 4 વર્ષની સિદ્ધિમાં જિલ્લા માટે એક સિદ્ધિ ચોક્કસ કહી શકાય તેવી ઘટના બનતા જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી 182 મીટર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં નિર્માણ પામી રહી છે, જે વિશ્વ ફલક પર નર્મદા જિલ્લાને મૂકી દેશે અને તેને કારણે દેશ અને દુનિયાના પ્રવાસીઓ જિલ્લામાં આવશે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક એવા રજવાડી રાજપીપળાના એરોડ્રામ તરીકે ઓળખાતા 50 એકર વિસ્તારમાં નાનું એરપોર્ટ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરાઈ છે અને કેન્દ્ર સરકારનો સારો અભિગમ હોવાનું પૂર્વ મંત્રી જણાવી રહ્યા છે. ત્યારે રજવાડા સમયમાં જ્યાં વિમાનો આવતા હતા તે જગ્યા ફરીથી વિમાનોની ગુંજથી ગાજશે તે વાતથી સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. રાજપીપળા શહેરની અંદર ઐતિહાસિક જ્યારે દેશ આઝાદ થયો નહોતો તે વખતથી જ અહીંયા એક એલોડ્રામ હતું અને હાલની સરકાર જે એલોડ્રામનો જે વિકાસ કરવા જઈ રહી છે એ ખૂબ જ સરાહનીય છે. નર્મદા જિલ્લાને એક ટુરિઝમ તરીકે વિકસાવવાની જે સરકારની પહેલ છે એની અંદર આ જો આ એરોડ્રામ જો વિકસી જશે તો ઓર 4 ચાંદ લાગશે. અહીંના નાગરિકોને, બહારના લોકોને અને બહારના પ્રવાસીઓ પણ અહીંયા આવશે, જેનાથી નર્મદા જિલ્લાનો અને સાથે ટુરિઝમનો બી વિકાસ થશે અને દેશનો બી એક સારો વિકાસ થાય. નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે ત્યાં આકાર લઈ રહ્યું છે એ પૂર્ણતાના આરે છે. દેશ વિદેશના લોકો પ્રવાસ અહીંયા કરે, નર્મદા જિલ્લામાં ઉતરે, રસ્તાની સુવિધા પણ 4 લેન થકી થઈ, રેલવેની પણ સુવિધા થવાની છે અને હવાઈ માર્ગે આવનારા પ્રવાસીઓ માટે પણ ખૂબ વર્ષો પહેલાં અહીંના આદરણીય મહારાજા વિજયસિંહજીએ અહીંયા એરોડ્રામ તરીકેની જગ્યા રાખીને અનામત રાખી છે અને એના કારણે અહીંયા નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા ખાતે એમનું સ્વપ્ન પૂર્ણ થાય એના માટે લોકોની માંગ હતી અને અહીંના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારમાં નાગરિક ઉડ્ડયન વિભાગની અંદર પણ આના પત્રો મેં લખ્યા હતા અને રાજ્ય સરકારે ખૂબ હકારાત્મક પ્રતિસાદ આપી એને મંજૂરી માટે કેન્દ્ર સરકારમાં આ દરખાસ્ત મોકલી છે અને આખા આદિવાસી વિસ્તારમાં આ જમીન પ્રાપ્ત છે એવા સંજોગોમાં અહીંયા પણ રાજપીપળામાં પણ વિમાનો ઉતરે અને દેશ વિદેશથી લોકો અહીંયા હવાઈ માર્ગે પ્રવાસ કરીને જાય તો એમની સુવિધામાં ખૂબ મોટો ફાયદો થશે. રાજપીપળા ખાતે જ આ એરોડ્રામની જગ્યા છે. લગભગ ખૂબ વર્ષો પહેલાં અહીંયા સરદાર સાહેબ અને જવાહરલાલ નહેરુ આવ્યા હતા ત્યારે પણ અહીંયા વિમાનો ઉતર્યા હતા એટલે ખૂબ મોટી જે વિમાન મથક બને નાની એર સ્ટ્રીપ કરતાં પણ મોટી જગ્યા અહીંયા છે અને આ લગભગ એરોડ્રામ માટે વિમાન મથક મિનિ વિમાન મથક જે રીતે દેશ વિદેશમાં આખા રાજ્યમાં જે પ્રકારે અલગ અલગ શહેરોમાં સુરત, ભાવનગર, રાજકોટ જે પ્રકારે એર સ્ટ્રીપ બની છે એવી એર સ્ટ્રીપ અહીંયા લગભગ 50 એકર જેટલી જમીનમાં એને લગભગ 1 કિલોમીટરની લંબાઈની જરૂરિયાત હોય એના કરતાં પણ સારી વધારે એર સ્ટ્રીપ માટેની જગ્યા ઉપલબ્ધ છે.